નમસ્તે, જય મામાદેવ. તન્ના એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલ થી હું મોટરેખા, ધોરણ 9 હિન્દી વિષય શિક્ષિકા આપનું હાર્દિક સ્વાગત કરું છું. બાળકો, આગળના લેક્ચરમાં આપણે પાઠ 6 મેરી બીમારી શ્યામાનેલી. શું છે મેરી બીમારી શ્યામાનેલી? આત્મકથા છે, લેખક છે હરિવંશરાય બચ્ચન. શેમાંથી લેવામાં આવેલી છે? તો કે એમની આત્મકથા જેનું નામ છે ક્યા ભૂલું ક્યા યાદ કરું, તેમાંથી છે એક નાનકડો અંશ લેવામાં આવેલો છે. કે અહીંયા પણ છે, આપણે આગળ વાત કરેલી હતી કે લેખક છે બીમારીમાં છે, એ પોતે કામ કરે છે અને એ કામ છે ખૂબ સારું થાય છે. જ્યારે પોતે બીમાર હોય છે ત્યારે પોતે કામ કરે છે અને કામ છે એ પોતે ખૂબ સારી રીતના કરે છે. કારણ કે એ ક્યાંય વાંચેલું હતું ગાંધીજીનું વાક્ય, એ કે ગાંધીજી એવું કહેતા હતા કે બીમાર થવું એક અપરાધ છે. તો લેખક છે એ તર્કને, એ દલીલને ક્યાંક આગળ લઈ જાય છે અને વિશેષ સ્વરૂપ આપે છે અને કહે છે કે અપરાધ, બીમાર થવું એક અપરાધ છે તો અપરાધીને તો દંડ મળવો જોઈએ. એટલે લેખક ખુદ જ્યારે બીમાર હોય છે ત્યારે એવું માને છે કે બીમાર થવું એક અપરાધ છે તો અપરાધીને દંડ મળવો જોઈએ. એટલે દંડ સ્વરૂપે પોતે પોતાના શરીર પાસેથી શું કરે છે? તો કે વધારે પડતું કામ લે છે. પોતે છે એ કવિતાઓ છે એ લખે છે, કવિતાની રચનાઓ કરે છે અને પોતે કોની જેમ છે એ કામ કરે છે? તો કે કિપલિંગ, એક અંગ્રેજી સાહિત્યકાર છે, એ એવું કહેતા હતા. કિપલિંગ છે એવું કહે છે કે જ્યારે જ્યારે હું બીમાર હોઉં છું ત્યારે હું સારી રીતના લખી શકું છું. ત્યારે લેખક છે એ પણ છે પોતે એવું કહે છે કે મારી મારા વખાણ નથી કરતો, મારે તો મારી વાત ન કરાય. પરંતુ એમને પણ યાદ છે કે જ્યારે પોતે પ્લ્યુરસીથી છે પીડાઈ રહ્યા હતા, દાંતનો એમને દુખાવો હતો, ત્યારે એ સમય દરમિયાન પોતે છે એ દો ચટ્ટાને એવી જે કવિતા છે એની રચના ત્યારે જ કરેલી હતી. અને જે કવિતા છે દો ચટ્ટાને એ ખૂબ જ ફેમસ પણ થયેલ હતી. તો પોતે છે એ કહે છે કે એ હકીકત છે કે જ્યારે બીમાર હોય ત્યારે ખૂબ પોતે સારી રીતના છે એ કામ કરી શકે છે. અને એ પોતે કવિતા લખે છે અને કવિતા છે એ હકીકતમાં છે એ ખૂબ પોતે સારી લખે છે. અને પોતે એવું પણ કહે છે, વિશ્રામ તિવારી છે એનું કંઈક એને વાક્ય યાદ આવી જાય છે. શું કહે છે વિશ્રામ તિવારી છે શું કહે છે? તો કે માર કે પીછે ભૂત ભાગે. શું? માર કે પીછે ભૂત ભાગે. પરંતુ લેખક છે એ કંઈક નવું કહે છે, હરિવંશરાય બચ્ચન છે એ કંઈક નવું કહે છે. શું કહે છે? તો કે કામ કે પીછે બુખાર ભાગે. કામ કે પીછે બુખાર ભાગે. આમ પણ છે એ કોઈ પણ બીમારીને તમે વધારે પડતા છે એ મનમાં એમ કહી દો બીમાર છું બીમાર છું, તો સ્વાભાવિક છે નાની એમથી બીમારી પણ છે મોટું સ્વરૂપ લઈ લે છે. પરંતુ એ બીમારીને બહુ ગણકારો નહીં અને તમે સામાન્ય રીતના છે જિંદગી જીવો અને મનમાંથી કાઢી નાખો મને કાંઈ થયું જ નથી, તો આપોઆપ છે અડધી બીમારી તો એમનેમ જતી રહેશે. એટલે લેખક અહીંયા એક નવું વાક્ય કહે છે કે કામ કે પીછે બુખાર ભાગે. પોતે છે એ જ્યારે બીમાર હોય છતાં પણ પોતે કામ કરે છે, એટલે એનો તાવ છે આપોઆપ જતો રહે છે. તો બાળકો આગળ છે એ પાઠ વાંચીને સમજીએ. પેજ નંબર 26. यह बुखार मामूली न था, इसका संबंध उस तूफान से था जो पिछले 9 महीनों से उसे झकझोर रहा था, झकझोर रहा था. सुखिए छे पोते के અત્યારે જેને તાવ આવી રહ્યો છે, લેખક ને હરિવંશરાય બચ્ચન ને તાવ આવી રહ્યો છે. એ તાવ છે એ કોઈ સામાન્ય તાવ હતો નહીં. છેલ્લા કેટલાય દિવસ નહીં પરંતુ કેટલાય મહિના દિવસોથી એને છે તાવ આવી રહ્યો છે. કેટલા મહિના કીધા છે જુઓ અહીંયા, તો કે છેલ્લા 9 મહિનાથી એમને છે એ સામાન્ય તાવ છે એ આવતો હોય છે. હવે પોતે શું કહે છે? તો કે ઓર જો શાંત હોને સે પૂર્વ સબસે અધિક વિદ્યુત ઝટકા મુજકો દે ગયા થા. સ્કૂલ બંધ થા, ટ્યુશન પર જબ મેં જાતા થા, ઉસકી આમદની ભી મુજે જરૂરત થી. પોતે શું કહે છે? તો કે આ સમય દરમિયાન છે એ શું હતું? તો કે સ્કૂલ છે એ બંધ છે, વેકેશન સમય છે. સ્વાભાવિક છે
કે સ્કૂલ છે એ બંધ છે અને અત્યારે એને પૈસાની છે એ જરૂર છે કે તમને બાળકો પહેલા પણ કીધેલું છે કે એની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી છે પૈસાની તંગી છે એટલે પોતે છે એને અત્યારે સ્કૂલે જતા ન હતા એટલે પોતે છે એ શું કરે છે તો કે જો અહીંયા કીધું છે ટ્યુશન પર મેં જાતા થા ઉનકી આમદની કી મુજે જરૂરત થી પોતે ક્યાં જાય છે સ્કૂલ બંધ છે ઉનાળુ વેકેશન છે એટલે હવે પોતે છે એ સાંજના સમયે શું કરે છે તો કે ટ્યુશન કરાવે છે અને એ ટ્યુશન અત્યારે ચાલુ જ છે શું કામ તો કે ટ્યુશન ચાલુ હશે તો જ છે એ ફી આવશે અને પોતાનું ગુજરાન છે એ ચાલશે એટલે ટ્યુશન પર છે પોતે જાય છે કિતાબો કી બિક્રી અભિનિયમિત નહીં થી પોતે છે સ્ટેશનરીનું પણ સાથે સાથે કરતા હતા સ્વાભાવિક છે ઉનાળાનું વેકેશન છે તો અત્યારે છે એ બુક સ્ટોર છે હજી ચાલુ થયા નથી સ્કૂલ ખુલવાના સમયે છે સ્ટેશનરી છે એનો ધંધો છે એ ચાલે છે તો અહીંયા પણ છે એને બુક છે વ્યવસ્થિત રીતના છે એ વેચાઈ રહી નથી કિતાબો કી બિક્રી અભિનિયમિત નહીં થી કર્જ સિર પર ચડે થે બુખાર દસ દિન ચલા વીસ દિન ચલા મહિને ભર ચલા દો મહિને ચલા જુલાઈ આ ગઈ શું કીધેલું છે તો કે અહીંયા છે એ સ્કૂલ બંધ છે સાંજનું ટ્યુશન ચાલુ છે પોતે જે સ્ટેશનરીનું કરે છે સાઈડમાં એ પણ છે એ બહુ અત્યારે વ્યવસ્થિત ચાલતું નથી શું કામ તો કે ઉનાળો વેકેશન છે અને લેખક છે એને તાવ આવી રહ્યો છે તાવ છે એ કેટલા દિવસ આવે છે તો કે અહીંયા છે દસ દિવસ વીસ દિવસ પંદર દિવસ મહિનાઓ સુધી છે લેખકને છે એ તાવ આવે છે દો મહિને ચલા જુલાઈ આ ગઈ હવે છે એ જૂન અને જુલાઈ જૂન મહિનામાં છે સ્કૂલ ખુલી જાય છે પરંતુ અહીંયા શું કીધેલું છે કે જુલાઈ મહિનો છે તે આવી જાય છે અબ બુખાર કે સાથ ટ્યુશન પર ભી જાના ન હોતા દિનભર સ્કૂલ મે પઢના ભી પડતા થા બુખાર કા નમૂના વહી સુબહ બિલકુલ નહીં શામ કો 101 ડિગ્રી અને 102 કે બીચ કમજોરી દિન દિન બઢતી હોઈ પોતે છે એ હવે જુલાઈ મહિનો આવી ગયો છે ખબર નહીં ત્યારના સમયની અંદર છે એ જુલાઈ મહિનાની અંદર છે વેકેશન ખુલી રહ્યો છે તો અત્યારે હવે લેખક છે એને ઘણા સમયથી તાવ આવે છે સાંજના ટ્યુશનમાં જ છે પોતે ટ્યુશન લેવા જતા હતા પરંતુ સ્કૂલ ખુલી જતા જ હવે આખો દિવસ છે એટલે સ્કૂલે પણ જવાનું થાય છે પરંતુ બને છે શું તો કે સવારે છે એ નોર્મલ હોય છે સવારે એના શરીરમાં કોઈ પણ જાતની અસર દેખાતી નથી પરંતુ સાંજ પડે અને તાવ છે એ ખૂબ જ ચડી જાય છે કેટલા તાપમાન સુધી ચડી જાય છે તો કે 101 અને 102 ડિગ્રી સુધી છે પોતે છે ને તાવ છે એ આવી જાય છે કમજોરી દિન દિન બઢતી હોઈ કભી કભી ધીમી ખાંસી દવા શોકિયા દવા બાટુ એક હોમિયોપેથી કર રહા થા કભી કભી સોચતા ક્યાં મુજે તપેદી એટલે ક્ષયનો રોગ તપેદિક હો ગયા હે પોતે છે એ શું કરે છે તો કે સ્વાભાવિક છે હવે પોતાના છે શરીરમાં તાવ છે શરીરમાં તાવ છે અને પોતે સ્કૂલે પણ જાય છે સાંજનું ટ્યુશન પણ લે છે તો એનું શરીર છે એમાં અસર છે હવે જોવા મળે છે પોતે કમજોરી છે એ શરીરમાં મહેસૂસ કરે છે પોતે કમજોર પડી ગયા હોય એવું એમને લાગે છે જે અહીંયા છે એ પોતે છે હજી ડૉક્ટરને બતાવવા જતા નથી પરંતુ સામાન્ય એવી કોઈ દવા છે ઈલાજ છે ઉપચાર પોતે સામાન્ય ઉપચાર કરાવે છે કોઈ કે ત્યાંથી અથવા ડૉક્ટરને બતાવ્યા વિના જે દવા વેચવાવાળા છે અહીંયા દવા બાટુ યાની દવા જે વેચવાવાળા જે છે એની પાસેથી પોતે શું કરે છે તો કે દવા છે એ લઈ અને પોતે એમનામ છે એ ઈલાજ કરાવતા નથી અને એમનામ ચલાવે છે કભી કભી અને ક્યારેક ક્યારેક છે એ પોતાને વિચાર પણ આવે છે કે શું મને ક્ષયનો રોગ તો નહીં થયો હોય ને કારણ કે આ તાવ છે કેટલાય સમયથી આવી રહ્યો હતો તો બાળકો ગમે તે બીમારી છે જો એક બે દિવસમાં અત્યારે છે એ બીમારી એવી છે કે એક બે દિવસ પણ છે એ વધારે પડતી છે એ બીમારી આવે તો કોઈ મોટી બીમારી છે એનું સ્વરૂપ લઈ લે છે સામાન્ય હોય અને આપણે જે સામાન્ય ઈલાજ કરાવીએ છીએ અને જો સારું થઈ જાય તો કોઈ વાત નથી નહીંતર છે અત્યારે કોઈ સારા મોટા ડૉક્ટરને બતાવી અને એ બીમારી છે એનો ઈલાજ કરાવવો હોય તો આપણે બધાને ખબર છે પરંતુ અહીંયા લેખકને મહિનાઓ સુધી છે એ તાવ આવે છે અને હજી પણ છે એ પોતે છે એ કોઈ સારા ડૉક્ટરને બતાવેલું નથી અને એક બે દિવસ નહીં મહિનાઓ સુધી તાવ આવેલો છે એટલે લેખક પણ અંદરથી મનથી સમજી ગયા છે કે મને કોઈ છે
એ મોટી બીમારી છે એ થયેલી છે હું કોઈ મોટી બીમારીનો છે ભોગ થયેલો છું શિકાર થયેલો છું કઈ બીમારી તો કે ક્ષયનો રોગ એમને થયેલો હોય એવું પોતે છે એ મનોમન છે એમને લાગી રહ્યું છે હો ગયા હું તો એલોપેથીકા ઇલાજ તો અપને બુતે કે બહાર હે એલોપેથી યાની અંગ્રેજી ઉપચાર જે ડોક્ટરો પાસેથી દવા લઈએ એની વાત કરેલી છે કે મોટા ડોક્ટર પાસેથી પોતે છે એ દવા લેવા જાય તો એ એના વિરુદ્ધ છે શું કામ તો કે એની પાસે છે એની હશ્યતની બહારની વાત બુતે યાની એની હશ્યતની બહારની વાત છે કારણ કે અંગ્રેજી ઉપચાર યાની મોટા ડોક્ટરને ત્યાં બતાવે તો ખર્ચ છે વધી જાય છે क्या उस समय मेरी जिह्वा पर सरस्वती बैठी थी जब मैंने कहा था कि श्यामा का बुखार मैं लेने जा रहा हूँ बैठी हो तो कितना अच्छा है क्या मैं बीमार हूँ इसीलिए श्यामा स्वस्थ है जिसने पिछले 6 वर्षों से इस महीनों में ज्वर मुक्ति नहीं जानी है હવે પોતે શું કહે છે લેખક છે એ વિચારે છે કે મને છે ક્ષયનો રોગ થયો હોય એવું મને લાગી રહ્યું છે ડોક્ટરને મોટા ડોક્ટરને બતાવવા પણ ઈચ્છે છે પરંતુ એ હશ્યત બહારની વાત છે કારણ કે સારો એવો ઈલાજ કરાવે તો ખર્ચ પણ ઘણો બધો થાય છે લેખક છે ને હવે એવું લાગે છે પોતે છે એ થોડીક મજાકમાં અંદરથી છે એ કહે છે કે શું મારી જીભ ઉપર સરસ્વતી બેઠા હતા જ્યારે હું આ વાક્ય બોલ્યું કયું વાક્ય તો કે છેલ્લા 6 વર્ષ થયા છે એમના પત્ની શ્યામા કોણ છે શ્યામા જે 6 વર્ષ થયા છે એ બીમાર હોય છે સાજા માંદા હોય છે અને ક્યારેક લેખકે એવું પણ કીધું હશે કે શ્યામા છે બીમારી હું લઈ લઉં કે મારા પર આવી જાય હું લેવા જઈ રહ્યો છું અને બને છે પણ એવું જે દિવસથી લેખક બીમાર છે તે દિવસથી છે શ્યામા છે એને તાવ આવેલ નથી પોતે છે એ પતિને બીમાર જોઈ અને અત્યારે છે પોતાની કોઈ પણ બીમારીની વાત કરતા નથી તો જો અહીંયા એવું કહેલું છે ક્યા ઉસ સમય મેરી જીહ્વા પર સરસ્વતી બેઠી થી જબ મેને કહા થા કી શ્યામા કા બુખાર મે લેના જા રહા હું બેઠી હે તો કિતના અચ્છા ક્યા મેં બીમાર હું ઇસીલીએ શ્યામા સ્વસ્થ હે જિસને પિછલે 6 વર્ષો સે ઇસ મહિનો મેં જ્વર મુક્તિ નહીં જાની પર શ્યામા કો મેરી બીમારી ભીતરની ભીતર ખાયે જા રહી થી ઉસને અપને ઈચ્છા બલ સે જૈસે અપને કો સ્વસ્થ કર લિયા થા કિ વહ ભી કભી કહીં મેરી ચિંતા ન બતા બન જાએ ઉસને અતિરિક્ત મેરી બીમારી કા શાયદ કિસી કો પતા ભી ન થા ક્યોંકિ સારે કામ તો મેં સામાન્ય રૂપ સે હી કિયે જા રહા થા શું કહે છે પોતે તો કે જે દિવસથી છે હું બીમાર પડ્યો ત્યાં દિવસથી જ શ્યામા છે ક્યારે પોતે છે પોતાની બીમારી છે એ ઓળખાવા દેતી નથી અંદરથી છે શ્યામા છે ખૂબ જ ચિંતિત છે શ્યામા અત્યારે સાજી થઈ ગઈ છે લેખક બીમાર થઈ ગયા છે હવે પોતે છે એવું વિચારે છે લેખક એવું વિચારે છે કે મેં તો મારી બીમારીને તો શ્યામાને ખબર પણ નથી શું કામ તો કે હું તો જે છે એ રોજિંદાની જેમ જ હું અત્યારે છે કામ કરી રહ્યો છું બીમાર હોય એવું તો હું ઓળખાવા દેતો નથી છતાં પણ છે શ્યામાને છે એ અંદર અંદરથી ખ્યાલ આવી ગયો છે કે લેખક છે કોઈ મોટી બીમારીનો ભોગ છે એ બની રહ્યા છે પરંતુ હજી સુધી છે એને ડોક્ટરને બતાવેલું છે નહીં અને એના શરીરમાં લેખકના શરીરમાં કમજોરી દેખાઈ રહી છે એટલે શ્યામા છે એ અંદરથી ચિંતિત છે દુખી છે કે મારો પતિ છે એ બીમાર છે પરંતુ એ ઓળખાવા દેતા નથી એટલે પોતે છે એ અંદરથી શું છે તો કે ચિંતા કરે છે પરંતુ લેખક છે એ બીમાર છે એટલે પોતે કંઈ બોલતી નથી પરંતુ હવે જ્યારે બોલશે ત્યારે લેખક છે ઈલાજ કરવો જ પડશે એટલે પોતે શું કહે છે જોઈએ આગળ હવે પોતે શું કહે છે તો કે क्योंकि सारे काम तो मैं सामान्य रूप से ही किए जाता था गर्मी में तो सभी थोड़े बहुत दुबले हो जाते हैं एक दिन उसने मुझसे कहा कि मैं डॉक्टर बीके मुखर्जी से अपनी परीक्षा कराऊं पोते सु करे छे तो के રોજની જેમ જ લેખક છે એ કામ કરે છે સામાન્ય રૂપથી જ પોતે છે એ રોજિંદાની જેમ જ કામ કરે છે પરંતુ
જ્યારે કમજોરી અનુભવે છે ને ત્યારે હવે છે એ શ્યામા છે એ લેખકને કહે છે કે તમે છે એ ડોક્ટરને બતાવો ક્યાં ડોક્ટર છે તો કે ડોક્ટર બીકે મુખર્જી એમને છે તમે બતાવો અને તમારો ઈલાજ છે તે કરો કારણ કે લેખક એવું પણ વિચારે છે કે અત્યારે ઉનાળાના દિવસો છે તો ઉનાળાના દિવસોની અંદર ગરમીના દિવસોમાં સૌ કોઈ છે થોડા ઘણા તો દુબળા થઈ જ જાય છે ગરમીના લીધે એટલા માટેથી હું છે થોડો દુબળો થઈ ગયો છું આવું વિચારી અને હજી પણ પોતે છે એ ઈલાજ કરાવતા નથી પરંતુ એની પત્ની છે એ જીદ કરે છે કે તમે છે ડોક્ટર મુખર્જી છે એને બતાવો મેને ટાલમટોલ કી ઓ ઉસને બ્રહ્માસ્ત્ર બ્રહ્માસ્ત્ર છોડા છોડ દિયા મે જબ તક અપને કો ડોક્ટર કો ન દિખલાઉં વો ખાના નહીં ખાયેગી પોતે છે એ પોતાની પત્નીની વાત છે એને ટાળી દે છે જો સુકિયે છે કીધેલું છે ટાલમટોલ એટલે કે એની વાત છે એને ટાળી દે છે અણદેખી કરી દે છે ત્યારે પોતે છે બ્રહ્માસ્ત્ર છોડે છે જે ક્યારેય છે નિષ્ફળ જતું નથી બ્રહ્માસ્ત્ર એવું છોડે છે પોતે કે લેખક છે એની વાત છે એને માનવી જ પડે છે એની પત્નીની વાત માનવી જ પડે છે શું કામ તો કે શ્યામા છે એવી જીદ કરે છે કે જ્યાં સુધી તમે ડોક્ટરને બતાવશો નહીં ત્યાં સુધી હું છે ખાવા પીવાનું છોડી દઈશ આમ કહી અને પોતે છે એ જીદ કરે છે લેખક છે એને ના છૂટે પણ ડોક્ટર મુખર્જી છે એને પાસે ઈલાજ કરવા માટે છે એ જવું પડે છે ब्रह्मास्त्र तो मान नहीं था डॉक्टर मुखर्जी का भूको भय था कि मुझ पर क्षय का आक्रमण हुआ है नुस्खा उन्होंने लिख दिया और कुछ दिनों चिंता मुक्त होकर पूरी तरह आराम करने को कहा પોતે છે ડોક્ટર મુખર્જી પાસે છે એ ઈલાજ માટેથી હવે જાય છે જવું જ પડે એમ હતું શું કામ તો કે એમની પત્નીએ છે એમને ખૂબ જ આગ્રહ કરેલો હતો અને એ જ્યાં સુધી ઈલાજ માટેથી ડોક્ટર પાસે નહીં જાય ત્યાં સુધી પોતે છે શું કરશે તો કે જમવાનું છોડી દેશે એટલે ના છૂટકે એ ડોક્ટરને પાસે પોતે ઈલાજ માટે જાય છે ડોક્ટર મુખર્જી છે એની બીમારી ઓળખી જાય છે કે આને ક્ષયનો રોગ થયેલો છે એટલે એને દવા લખી આપે છે અને એ સાથે સાથે શું કહે છે તો કે આરામ કરવાનું કહે છે અને ચિંતા છોડી દેવાનું કહે છે પરંતુ લેખક છે ચિંતા છોડી શકે તેમ નથી શું કામ તો કે ઘરની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી છે અને એમના ઉપર ઘણું બધું છે કર્જ પણ છે દેણું પણ છે એટલા માટે તે પોતે છે એ ચિંતા મુક્ત રહી શકે તેમ નથી બાળકો આજના પીરિયડમાં છે આપણે અહીંયા સુધી રાખીએ નેક્સ્ટ પીરિયડની અંદર છે આપણે જોઈશું કે લેખક છે એ એના ઈલાજ માટેથી શું કરે છે થેન્ક યુ જય મામાદેવી